આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓૂર્ભુવા સ્વા તિરવારે ભર્ગો દેવસ ધીમી ધિયો નહ પ્રચોયા યુવા ક્રાંતિ પથ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય દસમું યૌવન ભાવનાત્મક ભટકનથી ઉઘરે ભાવનાઓની ભટકન યુવાનોના જીવનની સામાન્ય વાત છે મોટા ભાગના યુવાનો પ્રેમની શોધમાં કોઈ સમવશ્યક પોતાની શોધમાં ભટકી રહ્યા છે અંતસ્ની આ ભાવનાત્મક આ તૃપ્તિ તેને જિંદગીના લપસણા માર્ગો પર દોડાવતી રહે છે અને ચોટ પહોંચાડતી રહે છે મનોચિકિત્સક અરવિંદ મૃટાનું કહેવું છે કે યૌવનની આ મનોવૈજ્ઞાનિક સમસ્યા આજે સઘન અને વ્યાપક થઈને સામાજિક સમસ્યાનું રૂપ લઈ ચૂકી છે ભાવનાત્મક ભટકનના ચક્કરમાં ફસાઈને અસંખ્ય યુવાન છોકરા છોકરીઓ દર વર્ષે કેટલાય મનોરોગો અને મનોગ્રંથીઓની જટિલ જાળમાં ગૂંચવાઈ જાય છે આ ચક્કરમાં ફક્ત તેમની પ્રતિભા જ કુંઠિત નથી થતી પરંતુ તેમની કેરિયર પણ બરબાદ થઈ જાય છે અને અનેક પ્રતિભાઓ અધ્વચેતી અંતિમ શ્વાસ લઈ લે છે જેઓ માનવ મનના જાણકાર છે તેમની નજરે આ ભાવનાત્મક ભટકન જમાનાના ચલણ ઉપરાંત બીજું ક બીજું પણ કાંઈક છે આ કાંઈક બીજાનો વિસ્તાર તેની માનસિક પ્રકૃતિ અને પારિવારિક વાતાવરણમાં ફેલાયેલો છે મનો વિષયજ્ઞોનું માનવું છે કે આ ભાવનાત્મક ભટકનમાં બીજ ઘણું ખરું બાળપણમાં જ પડી જાય છે ઘરોમાં એ જોવા મળે છે કે મા બાપ પોતાના ક્રિયાકલાપો અથવા પરસ્પરના ઝઘડાઓમાં ખૂંચવાયેલા રહે છે આ બધામાં બાળકોની સુકોમળ ભાવનાઓની ઉપેક્ષિતા થાય છે જો બાળકો કાંઈ કહે તો પણ તેમને સખત ઠપકો કે કડવા વેણ સાંભળવા પડે છે વીતેલા દાયકાઓની આ સ્થિતિ ન હતી એકલ પરિવારનું ચલણ એટલું જોર નહોતું સંયુક્ત પરિવાર હોવાના કારણે મા બાપ દ્વારા ધમકાવવા ફટકારવામાં આવેલું બાળક દાદા દાદી કે કાકા કાકીના ખોળામાં લપાતું હતું પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ફક્ત પરિવાર જ એકલ નથી થયો માતા પિતા પણ પોતાની મહત્વકાંક્ષાઓ રહેતા વધારે એકાંકી થયા છે તેમની વચ્ચેની ભાવનાત્મક ખાઈ કોઈનું કોઈ કારણસર વધી છે પિતાને કચેરીના અને બહારના કામોમાંથી ફુરસદ નથી વાત રહી માતાની તો તે પોતાના સમય ક્રિટી પાર્ટીઓ અથવા ટીવી ચેનલો સામે રિમોટથી રમતા રમતા વિતાવવાનું વધુ પસંદ કરે છે તેમના બાળકોની પ્રેમ પાવનાની ઈચ્છા ક્યાંક અંદર અંદર જ ગુમરાતી રહે છે તે પૂરી કરવા માટે બહાર શોધી શોધે છે એ શોધે છે તેમના સમયથી પહેલાં યુવા ઈચ્છાઓ તરફ ધકી દીધે છે બદલાતા જમાનાની સાથે પ્રેમની પરિભાષા પણ બદલાય છે પ્રેમ હવે દિલોની ધડકન અને માનસિક કલ્પનાઓ સુધી સીમિત રહ્યો નથી હવે દેહના સ્પંદનો અને સ્પર્શમાં ઉતરી આવ્યો છે વીતેલા દાયકાઓમાં પ્રેમી કવિતાઓ પત્રો અને સવસિદ્ધ સંવાદો સુધી સીમિત રહેતો હતો પણ હવે આજે એવું રહ્યું નથી હવે તો ફિલ્મો સિરિયલ મ્યુઝિક આલ્બનોએ દેહને પ્રેમનો મુખ્ય આધાર બનાવી દીધો છે આજનું સત્ય એ છે કે મનમાં નિર્ભ્રમ ગગનમાં હૃદયની ઉજ્જવળ ભાવના જોત્સાહના વિહારમાં કરનારા પ્રેમ દેહની ધરતી પર પડીને ધરાશાયી થઈ ગયો છે આજની યુવા પેઢી નથી પ્રેમની પવિત્રતાને શોધી નથી એના વિશે વિચારી રહી પ્રેમનું દેવી અને દાર્શનિક રૂપ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું છે વધુમાં વિટંબણા એ છે કે ઉપભોક્તાવાદ અને બજારીકરણની સંસ્કૃતિ પ્રેમનો પણ વેપાર કરવાનું ચૂકી રહ્યા નથી વ્યવસાયિકોએને કોઈના જીવવા મરવા કોઈના ઉત્થાન પથન સાથે કોઈ લેવા દેવો નથી તેઓ બસ ગમે તે રીતે યુવાનોની આ ભાવનાત્મક ભટકનમાંથી નફો રડવા માંગે છે તેના માટે બજારોમાં પ્રેમ અથવા વાસનાત્મક આસક્તિને શક્તિને ઉદ્દેલિત કરનાર ગિફ્ટ અને કાર્ડની ભરામર છે સંવેદનશીલ સંવાદોના કેટલાય રૂપ આ બજારું કાર્ડોમાં અવિરત થઈ ચૂક્યા છે પ્રત્યેક યુવાન ઉત્તેજનાને બતાવનાર આકર્ષક કાર્ડ આજે બજારમાં ઉપલબ્ધ છે તે ખરીદનારા પણ લાખો છે તેમના ઘાણપણ હેઠળ આ પ્રેમનો વેપાર ખૂબ ફૂલી ફાળ્યો છે પ્રેમ બજારમાં એસએમએસનો નવો અવતાર થયો છે આ એસએમએસ તેની ભાષા અને લહેકો યુવાનોને ભટકાવેલી ભાવનાનું વિવરણ કરવા માટે પૂરતા છે યુવાનો દ્વારા એસએમએસ દ્વારા મોકલવામાં આવતો ટૂચકાઓમાંથી પચાસ ટકા અશ્લીસ હોય છે પુરુષ સમોવડિયા બનવાની ચક્કરમાં છોકરીઓ પણ સારી એવી બોલ્ડ બનીને આવી છે તે પોતાનો પરિચય આઈ એમ ટુ મચચિલ્ડ એન્ડ રોમેન્ટિક જેવા શબ્દોના આપવાનું ચૂકતી નથી એસએમએસના સંદેશાનું સર્જન કરનારાઓએ પોતાની જે એક વિશિષ્ટ ભાષા અને શબ્દાવલીની શોધ કરી છે તેનું સ્વરૂપ મોટાભાગે એવું છે જેને આપણા ઘરિમામય સાહિત્યમાં વ્યક્ત કરી શકાતું નથી આ સંદર્ભમાં જુનિયર રિસર્ચ સંસ્થાઓએ સારી એવી શોધ કરી છે તેના વિશેષ વિશ્લેષકોએ આ સંદર્ભમાં પૂરતા તથ્ય ભેગા કર્યા છે તેમનું કહેવું છે કે મોબાઈલ અશ્લિસ્તાનો કારોબાર ગયા વર્ષે એટલે કે બે હજાર પાંચમાં અડધો મિલિયન ડોલર એટલે કે ત્રેવીસો કરોડ રૂપિયાનો હતો જ્યારે આગામી પાંચ વર્ષમાં વધીને પાંચ મિલિયન ડોલર એટલે કે ત્રેવીસ હજાર કરોડ થઈ જશે ની નવી ટેકનિક સંદેહ નહીં ચિત્ર મોકલવાની વ્યવસ્થા છે આ ચિત્ર કેવા હોય છે તેની ચિત્રકથા અવારનવાર અખબારોમાં પ્રકાશિત થતી રહે છે તેનો વિસ્તાર અહીં આપવામાં ના આવે એ જ ઉચિત છે આજનું સત્ય એ છે કે યુવા ભાવનાઓને ભટકનને વેપારમાં પરિવર્તન કરનારી એક સમગ્ર અર્થવ્યવસ્થા ચાલી રહી છે જેના કેટલાય વિકૃત રૂપ આ કારોબારનો હિસ્સો બનેલા છે મજાની વાત તો એ છે આ કારોબાર રોજ રોજ ફૂલી ફાલી રહ્યો છે અને ભટકેલા યુવા ભાવનાઓનું આ વિષ આજના બજારમાં કેટલાય આકર્ષક નામો રૂપો અને પેકિંગોમાં ઉપલબ્ધ છે તેના ખરીદનારા પણ રોજ બરોજ વધી રહ્યા છે સાથે જ વધી રહ્યા છે હિંસા સત્ય અને બળાત્કારની ઘટનાઓ પોતાની ગૂંચવાયેલી ભાવનાઓમાં ભટકાયેલા આ યુવાનો વધારે ભાવુક અને આત્મકેન્દ્રિત બનતા જઈ રહ્યા છે તેમનામાં પરિસ્થિતિને સહન કરવાની અને તણાવ સહન તણાવ સેવાની ક્ષમતા રોજ રોજ ઓછી થતી રહી છે તેમની ધીરજ ખોવાતી જઈ રહી છે પરિણામ એ છે કે અંતસનું વાસનાત્મક હિંસાત્મક તોફાન રોક્યું રોકી શકાતું નથી પોતાની આ અસહ્ય સ્થિતિના કારણે તે બહુ જલ્દી બળાત્કાર કરવા કે મરવા કે મારવા તૈયાર થઈ જાય છે વાતાવરણમાં ગુંજી રહેલું ગીત સંગીત ફિલ્મી દૃશ્ય તેમને આવું કરવા માટે ઉચ્ચેહિત કરે છે અને તેને ઉશ્કેરે છે યુવા અવસ્થામાં ભાવનાઓની ભટકન જમાનાનું સત્ય હોવાની સાથે ઉંમરનું સત્ય પણ છે આ સત્ય સામાન સામાન્ય લોકો જ નહીં મા માનવ પણ પ્રત્યક્ષ થયા છે પરંતુ તેઓ જલ્દી વિકૃતિઓથી પ્રકૃતિ તરફ પાછા વળ્યા મહાત્મા ગાંધીની જીવન કથામાં તેમના ભાવાત્મક ઉદ્ધેલન તણાવ વિશોભ અને વાસનાત્મક વ્યકુળતામાં કેટલાય શબ્દચિત્ર છે પરંતુ તેમના ઈશ્વર ઈશ્વરનિષ્ઠાએ અંતે તેમને સન્માર્ગના સાધક બનાવી દીધા ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલયના સંસ્થાપક આર્ય સમાજના સ્વામી શ્રદ્ધાનંદ પોતાની યુવાવસ્થામાં ભટ ભાવનાત્મક ભટકનના ચક્કરમાં ફસાયા હતા પરંતુ બહુ જ જલ્દી તેઓ તેમાંથી ઉઘરી ગયા પ્રસિદ્ધ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મલ પણ વયમાં એવી જ હાલતમાં શિકાર બન્યા હતા પરંતુ બહુ જલ્દીથી બહાર નીકળી ગયા આ બધા મહામાનવોના ભટકવાનું કારણ યૌવનની શરૂઆતનું તોફાન જરૂર રહ્યું પરંતુ આધ્યાત્મનિષ્ઠા અને સાર્થક જીવન દૃષ્ટિએ તેમને સન્મારગ તરફ લઈ આવી આજના યુવાનની જરૂરિયાત કંઈક એવી છે કે તેને અંધકારમાં રોશની પ્રગટાવી જોઈએ વિવેકવાન યુવાન પોતે જ આવું અભિયાન રચે તો સારું વિષ તો ખૂબ જ વહી ચૂક્યું છે હવે તો અમૃતની ધારા પ્રવાહિત કરવાની જરૂર છે વ્યવસાયિકોએ પણ પોતાની સામાજિક જવાબદારી સમજે તો સારું યોગની પ્રક્રિયાઓ સ્વસ્થ જાગરૂકતા આધ્યાત્મિક પરક વિચાર પણ તેમના વ્યવસાયનો ભોગ બની શકે છે વ્યવસાયનો ભાગ બની શકે છે આ સંદર્ભમાં ગંભીર પ્રયાસ થાય તો યુવાનોને ભાવનાઓની ભટકનમાંથી ઉગારી શકાય છે